चिखली તાલુકાના અલીપુર ગામમાં રહેતા મુસ્લિમ પરિવારની એક્સપ્રેસ હાઈવેમાં સંપાદન થયેલી જમીનના અવેશ પેટે સરકાર દ્વારા આપવામાં આવનાર વળતર માટે આફ્રિકાનું બોગસ પાવરો પેટર્નની બનાવી રૂપિયા 21.61 લાખથી વધુનું વળતર બેંકના એકાઉન્ટમાં જમા કરાવવાના કૌભાંડમાં તત્કાલીન પ્રાંત અધિકારી તુષાર શાહની સહિત 5 આરોપીઓ સામે ચિખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે। चिखली તાલુકાના અલીપુર ગામ ખાતે રહેતા ખેડૂત અબુબકર કાસમ દિવાનના પરિવારની આવેલ જમીન એક્સપ્રેસ વેમાં સંપાદન કરવામાં આવી છે। આ વળતર માટે સુરતમાં રહેતા પિતા પુત્ર તેમજ તત્કાલીન પ્રાંત અધિકારી તુષાર શાહની સહિતની ટોળકી આફ્રિકાના બોગસ દસ્તાવેજો ઉભા કરી સરકાર દ્વારા આપવામાં આવેલ વળતરના રૂપિયા 21.61 લાખ બેંક એકાઉન્ટમાં જમા કરાવી કૌભાંડ આચર્યું હતું। આ અંગે પ્રાંત અધિકારી તુષાર શાહની તથા નઝીર અબ્બાસ મુલ્લા, વકીલ એ શેખ તથા ઝફર શેખ અને વલી નામના વ્યક્તિ સામે ચિખલી પોલીસ મથકે ફોજદારી ગુનો નોંધાયો છે। મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવે ના સંપાદનમાં જે સિકંદરપીરની જમીન જે બાબતમાં છે એ ખોટા દસ્તાવેજો ઉભા કરી ખોટા પાવરો પેટર્નની રજૂ કરી જે દસ્તાવેજો બનાવીને આર્થિક લાભ મેળવવા માટેનો ગુનો ચિખલી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 420, 465, 467, 171, 120 મુજબનો ફરિયાદ અબુબકર કાસમ દિવાન નામે આપેલ, જેમાં કુલ 7 આરોપીઓ છે। નઝીરભાઈ એ શેખ, જફર શેખ, તુષાર જાની નાયબ કલેક્ટર, વલી ભાઈ પ્રાંત કચેરીમાં જમીન સંપાદનનું કામ કરે છે, અને ઇબ્રાહીમભાઈ ઇસ્માઇલભાઈ પાવર ઓફ એટર્નીમાં જે સહી કરનાર છે, અને સુલેમાન લોરગટના નામથી પાવર ઓફ એટર્નીમાં સહી કરનાર છે, તેઓના વિરુદ્ધમાં ચિખલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। ધરપકડ કરવામાં આવી છે? નહીં, એ બાબતની આગળની તપાસ શું રોલ હતો આ તમામનો? ખોટા પાવર ઓફ એટર્ની બનાવીને જમીન સંપાદનનો આર્થિક રીતે ફાયદો મેળવવાનો હેતુ સર આ સ્પેશિયલી નાયબ કલેક્ટર નો તો એમના જે સંપાદનની અંદર જે કામગીરી કરવામાં આવતી હશે એ મુજબ એમની કામગીરીમાં કંઈક અંશે સટી રહી ગઈ હોય એવું હોઈ શકે। મારું નામ અનિસા દિવાન છે, ને આજે 13/6 છે ને અમારી જમીન છે, વર્ષોથી અમારા નામથી ચાલતી આવેલી છે, જે વડોદરા હાઈવે એક્સપ્રેસના અંદરમાં સંપાદન થયેલી છે, ને તે અમારી પરનાની મારા પપ્પાની પરનાનીની જમીન છે, ને 1950 આગળથી એ ચાલતી આવેલી છે, ને એના અંદરમાં 21 લાખ રૂપિયા અમને જે મળવાના હતા તે ખોટા દસ્તાવેજો અને કન્સિડર લેતો ખોટી રીતે પાવર ધરાવીને નઝીર અબ્બાસ મુલ્લાએ ને તુષાર જાની સરે જે પ્રાંત અધિકારી છે નવસારીના ને તેઓના સહિત બીજા 4 વ્યક્તિઓ વિરુદ્ધ અમે અરજી નોંધાવેલી છે, ફરિયાદ નોંધાવેલી છે, ને તેઓએ અમારી જમીન જે ત્રસ્તની હોવા છતાં બી વ્યક્તિગત રીતે કોઈના નઝીર અબ્બાસ મુલ્લાના ખાતાના અંડમાં પૈસા જમા કરેલા છે। હાલાંકી તુષાર જાની સરને ખબર છે કે ત્રસ્તની જમીનના પૈસા ત્રસ્તના અંડમાં જ જમા થાય છે, વ્યક્તિગત કોઈને આપી શકાતા નથી। નઝીર મુલ્લાને નઝીર અબ્બાસ મુલ્લાને મારા ભાઈ જ્યારે વાત કરી તો નઝીર અબ્બાસ મુલ્લાએ અમને કીધું કે એ પૈસા તો અમારે લઈ લીધેલા છે, અમારા વકીલ છૂટી અમે બધા લઈ લીધેલા છે, હવે તમારાથી જે થાય તે તમે કરી લેજો।